તાવતે વાવાઝોડામાં મુંબઈના દરિયામાં ડૂબી ગયેલા બાર્જ જહાજના ક્રૂ મેમ્બરોની લાશ મળી આવવાના સિલસિલા બાદ ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારેથી ક્રૂ મેમ્બરોની બેગ તથા લાઇફ લાઇન જેકેટ લોખંડની ટેન્ક સહિતનો જહાજનો કાટમાળ તણાઈ આવ્યો હતો. તાવતે વાવાઝોડાના મુંબઈના દરિયામાં બાર્જ ફ્રી 305નું જહાજ ડૂબી જતા તેના 50 ક્રૂ મેમ્બરો દરિયામાં લાપતા બનતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે છેલ્લા 4 દિવસમાં વલસાડ અને દમણના દરિયા કિનારેથી 9 જેટલા ક્રૂ મેમ્બરોની લાશ મળી આવી છે. જ્યારે ઉમરગામના નારગોલ ગામમાંથી માલવણ બીચના કિનારેથી જહાજનો માલ સામાન તેમજ દસ્તાવેજ ભરેલી બેગો અને લોખંડની ટેન્ક અને લાઇફ જેકેટ તણાઈ આવ્યા હતા. આ અંગે ઉમરગામ અને નારગોલ મરીન પોલીસે દરિયામાંથી તણાઈ આવેલ જહાજનો માલ સામાન કબજે કર્યો છે, જેમાં મળી આવેલ એક બેગમાં તપાસ કરતા શ્રીકાંતા ખાતવા નામના ક્રૂ મેમ્બરના દસ્તાવેજો અને તેનો સામાન મળી આવ્યો હતો. મુંબઈમાં 5 દિવસ પહેલાં જે જહાજ ડૂબ્યું હતું ઓએનજીસી ખાતે, એનો કાટમાળ આજે નારગોલના માલવણ બીચ ખાતે આવી પડ્યો છે દરિયાની અંદરથી. પ્રથમ નજરમાં તો લાઈફ બોટ હોવાનું લોકો માની રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે જે કાટમાળ બહાર આવી રહ્યો છે એ 2 જેટલી અલગ અલગ સામગ્રી જે છે બોટની, એમાં પાણીની ટાંકી અને બીજું મોટું થર્મોકોલનો એક લાઈફ બોટ જેવી આકારનો એક કાટમાળ છે, જેનો ઉપયોગ ક્રૂ મેમ્બરોએ પોતાના જીવ બચાવવા માટે કર્યો હતો. આ સમયે દરિયાની અંદરથી એક લેપટોપ મેપ પણ મળી છે, જેમાં એક ક્રૂ મેમ્બરનો ડોક્યુમેન્ટ ફાઇલ પણ સાથે અંદર મળી આવે છે. હાલે મરીન પોલીસ સ્ટેશન પરના જે સ્ટાફ છે, પીઆઈ શ્રી જાડેજા સાહેબ વગેરે અહીંયા આવી પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જે સામગ્રી છે એની સમીક્ષા અને જે કંઈ પ્રકારનો એને કબજો લેવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ યતિન મુંડારી, માજી સરપંચ નારગોલ.